હેલો વિદ્યાર્થી મિત્રો હું અગર્શા પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ધોરણ નવ ગુજરાતીની અંદર આપણે પાઠ્યપુસ્તક ભણી રહ્યા છીએ આજે આપણે ચેપ્ટર નંબર ઓગણીસ ભણવા જઈ રહ્યા છીએ જે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર એકસો છવ્વીસ ઉપર આપેલું છે જેનું નામ છે પપ્પા હવે ફોન મૂકું શું નામ છે પપ્પા હવે ફોન મૂકવું જેનો સાહિત્ય પ્રકાર છે ગીત જેના લેખક છે મનોહર ત્રિવેદી હવે મનોહર ત્રિવેદી વિશે માહિતી મેળવીએ તો મનોહર ત્રિવેદીનો જન્મ ચાર એપ્રિલ ઓગણીસો ચુમ્માલીસમાં થયો હતો અમરેલી જિલ્લાના હિરાણા ગામમાં તેમનો જન્મ થયો હતો જીવનભર તેમણે ઉત્તમ શિક્ષક તરીકે કાર્ય કર્યું છે મોં સૂંજણું ફૂલની નૌકા લઈને છૂટી મૂકી વીજ આપોઆપ વેળા તેમના કાવ્ય સંગ્રહ છે નથી ગજવામાં ગા નથી ગજવામાં ગામ અને નાતો તેમની નવલકથા નવલિકા સંગ્રહ છે ઘરવખરી તેઓ તેમના ચરિત્ર નિબંધોના સંગ્રહ છે કાચનો કૂપો તેલની ધાર ટીલી આ લે તેમની બાળ સાહિત્ય કથાઓ છે અને ગીતમાં અને ગઝલમાં તેમની નોંધપાત્ર ગતિ રહી છે અહીંયા હોસ્ટેલમાં રહેલી દીકરી એટલે કે ભણવા કારણે હોસ્ટેલમાં જઈને વસેલી દીકરી પોતાના પપ્પાને ફોન કરે છે અને પોતાના મનની મૂંઝવણો એ કહેવા જઈ રહી છે આ જે ગીત છે એ કવિના વેળા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ગીતની શરૂઆત પપ્પા હવે ફોન મૂકું ત્યાંથી વાક્યથી થતી જોવા મળે છે એટલે સ્વાભાવિક છે કે પ્રશ્નની અંદર એવું તે શું એવું તે એવું તે પપ્પા જોડે પિતાને દીકરીએ શું વાત કરી અને છેલ્લે અંતમાં કહે છે પપ્પા હવે ફોન મૂકો ચલો હવે આપણે કાવ્ય જોઈએ તો પપ્પા હવે ફોન મૂકું શું કહે છે પપ્પા હવે ફોન મૂકું તમને એ મોજ જરી આવે તે થયું મને એશીની ડાળથી ટકું શું કહે છે તમને થોડી ખુશી થાય મોજ એટલે કે આનંદ તમને થોડી ખુશી થાય તમને થોડોક આનંદ થાય એટલે થયું જરા એટલે થયું જરા જરા એટલે થોડું એટલે થયું લાંય એસ્ટ્રીની ડાળ ઉપર જઈને ટહકું અર્થાત એસ્ટ્રી દ્વારા ફોન જોડીને તમારી સાથે થોડી વાતો કરો અત્યારના સમયમાં જે વાલીઓ પોતાના બાળકોને પર્સનલ મોબાઈલ આપી દે છે આ તે સમયની વાત નથી જ્યારે બાળકોને પિતા સાથે વાત કરવા માટે એસ્ટ્રીનો ઉપયોગ કરવો પડતો હતો એ પણ હોસ્ટેલમાંથી બહાર નીકળવાનો જ્યારે સમય મળે મહિનો હોય બે મહિને ત્રણ મહિને જ્યારે પણ હોસ્ટેલમાંથી બહાર આવે ત્યારે એસ્ટ્રી દ્વારા એ પોતાના પિતા પોતાના પરિવારના સભ્યો સાથે વાત કરી શકતું હતું એટલે શું કહે છે જરા એસડીમાંથી ફોન જોડીને પપ્પા સાથે થોડી વાત કરું એટલે પપ્પાને થોડો આનંદ થાય હોસ્ટેલને હોસ્ટેલ તો ફાવે છે ને જેમ કે કાંટામાં સચવાતું ફૂલ શું કહે છે જ્યારે એ પપ્પા સાથે થોડી ઘણી વાતો કરી રહી હતી ત્યારે પપ્પાનો પ્રશ્ન સમજી ગયો હોય એમ પૂછે છે પપ્પા હોસ્ટેલને એમ કશું બોલવા જાય છે એ પહેલાં જ એ પોતાની દીકરી એને જવાબ આપી દે છે હોસ્ટેલ ફાવે છે ફાવે છે ને તને હોસ્ટેલમાં જેમ કાંટામાં ફૂલ સચવાતું હોય એમ ખીલે છે અને મહેકે છે એટલે કે જેમ કાંટાની અંદર પેલું ગુલાબ સચવાય છે એવી રીતે પોતાની દીકરી ત્યાં ખીલી રહી છે મહેકી રહી છે એ ચિંતામાં એ પોતાની દીકરીને પ્રશ્ન કરી બેસે છે તોય એ ઉઘડે છે રંગભર્યું મહેકે છે ડાળખીમાં એ ઝૂલાઝૂલ કરે છે એટલે શું કહે છે જેમ કાંટામાં ફૂલ સજવાય છે તેમ પેલી ફૂલ જેમ કાંટામાં ખીલે છે મહેકે છે અને ડાળીમાં જેમ ઝૂલે રાખે છે એમ પેલી દીકરી પણ પોતાના જીવનમાં પોતાના ભવિષ્યમાં આગળ વધી રહી છે એટલે કે પોતાની જીવનની કારકિર્દીમાં પોતાના ભણતરમાં એ આગળ વધી રહી છે એટલે કે હોસ્ટેલમાં જે કાંટારૂપી જે અગવડો છે એ અગવડોને હરાવીને એ આગળ વધી રહી છે ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું શું કહે છે ફાગણ મહિનામાં શું થતું હોય છે લીલા જે ઝાડવાઓ હોય છે એ પાનખરની ઋતુમાં ખરી જતા હોય છે એમ શું કહે છે પાનખરની ઋતુમાં ફાગણના મહિનામાં લીલા ઘટાતા ઝાડવાના પાન એમ કાંઈ સુકાઈ જાય છે એમ કાંઈ તો સુકાઈ તો નથી રહીને એવું એના પિતા એની દીકરીને પૂછી રહી છે એટલે પૂછાય રહ્યા છે શું કહે છે ફાગણના લીલા કુંજારમાં એટલે કે લીલા ઝાડવાઓ કોઈ ઝાડવાનું પાન એમ સુકાઈ જતું હોય એટલે કે પ્રેમાણ સંસ્કારી દીકરી ફાગણના ઝાડના પાન જેવી હોય તોય પોતે લીલીછમ છે એટલે કે ખુશ છે અને પોતાના દીક પોતાના પિતાની ચિંતાને દૂર કરવાનું એ જરૂરી સમજે છે એવો અણસાર એ પોતાના પિતાને ફોનમાં આપે છે મમ્મી બા જલસામાં બાજુમાં ઊભી છે ને નાના તો વાસણ શો માંજતી એટલે શું કહે છે પોતાની પોતાની મા મમ્મી વિશે પોતાના બા વિશે પોતાના પરિવારના વ્યક્તિઓ વિશે દીકરી એના પિતાને પ્રશ્નો પૂછી રહી છે શું પૂછી રહી છે મમ્મી અને બા બધા આનંદમાં છે ને કદાચ મારો ફોન આવ્યો છે એવું વિચારીને મમ્મી બાજુમાં ઊભી હશે પછી શું કહે છે નાના કદાચ અત્યારે મમ્મીને વાસણ સાફ કરવાનો સમય છે એટલે કે ઘરમાં જે એઠા વાસણો છે એને સાફ કરીને મૂકવાનો સમય છે એટલે કદાચ મારી મમ્મી શું કરી રહી હશે વાસણ માંજતી હશે ભલે એ વાસણ માંજતી હોય એટલે કે વાસણ સાફ કરતી હોય કે જો આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડે નીંદરમાં આંજતી શું કહે છે મારી મમ્મીને કહેજો કે તમારી જે દીકરી છે એ તમારા સપના તમારી ઈચ્છા તમારા અરમાનો ઊંઘમાં આંજી રહી છે અર્થાત ઊંઘમાં પણ યાદ રાખે છે એને એ એ સપનાને શું કરી રહી છે એ ઊંઘમાં પણ યાદ રાખીને એ આગળ વધવાનો પ્રયત્ન કરી રહી છે સાચવજો ભોળી છે ચિંતાળો ભૂલકણી પાડજોના વાકો કે ચૂકવું શું કહે છે મારી માં શું છે મારી માને તમે સાચવજો મારી મા શું છે ભોળી છે એ મારી ચિંતા કરનારી છે અને એ ભૂલકણી પણ છે તે વાતે વાતે ભૂલી પણ જાય છે તો એની કોઈ વાતનું તમે માઠો લગાડશો નહીં મા પૂછતી હશે એટલે કે મારી માથી કોઈ ભૂલ થઈ જાય તો મારી માનું કોઈ તમે ખોટું લગાડતા નહીં અને એને કંઈ ખરાબ શબ્દો એની માટે કોઈ ઉચ્ચારતા પણ નહીં શું લીધું સ્કૂટરને ભારે ઉતાવળા સમૂહ તો કે તો ફ્રીજ શું કહે છે મારી મા ભૂલવાને ભૂલવા તમને કદાચ કહી લે કે શું લીધું તમે સ્કૂટર લીધું પિતા પર ગુસ્સો કરતી હોય એમ તમે તો ભારે ઉતાવળા હું કદાચ એટલે પિતા સામે કહેવા જાય છે ના મેં સ્કૂટર નથી લીધું પણ ફ્રીજ લેવાનું કહેતો હતો કેવા છો જીદ્દી ને હપ્તા ને વ્યાજ વળી ઘર આખું ઠલવશે ખીચ શું કહે છે એટલી બધી ઉતાવળી છે કે મારી વાત સાંભળતી નથી અને બસ પોતાની જ વાત બોલ્યા જાય છે અને જેમ ઠપકો આપતી હોય એમ મારા પર પિતા પર ગુસ્સો કાઢતી જાય છે કેવા છો જિદ્દી હવે હપ્તાને વ્યાજ ભરવાના આ જાણીને આખું ઘર ગુસ્સો કરશે ખીજ એટલે કે ગુસ્સો આખું ઘર શું કરશે ખીજ ગુસ્સો કરશે એની કથા જેની જરૂર છે એ ઘરમાં લાવ્યા હોત તો વધારે સારું હોત એમ એ તમને ઠપકો આપતી હોય તો તમે એનું ખોટું લગાડતા નહીં કે સામે કશું અણશબ્દો પણ ઉચ્ચારતા નહીં જાજી તે વાતોના ગાળા ભરાય કહું હાઈકુમાં એટલે કે ટૂંકું શું કહે છે ઝાઝી વાતુના શું થાય છે ગાડા ભરાય છે અર્થાત પિતાજી પપ્પા તમારી સાથે વાતો કરવા માટે મારી પાસે વાતો કંઈ ખૂટે એમ છે નહીં પણ હું ટૂંકમાં કહું છું શું કહું છું ટૂંકમાં જેમ હાઈકુ ટૂંકમાં કહેવાય હાઈકુ તમે વિ જાણો છો વિદ્યાર્થી મિત્રો સત્તર અક્ષરોમાં લખાયેલું હાઇકુ જે છે પાંચ સાત પાંચનું જોડકું બનેલું જે હાઇકુ હોય છે એ ટૂંકા અમથા હાઈકુમાં ઘણું બધું કહેવાય જતું હોય છે એમ હું હાઇકુ તમને કહી રહી છું તો પપ્પા હવે ફોન મૂકું તો શું કહે છે તો પિતાશ્રી હવે હું મારો ફોન મૂકું એટલે કે એના આ શબ્દ પ્રયોગ દ્વારા દીકરીની માતા પિતાને જે ચિંતમુક્ત ચિંતામુક્ત કરવાની જે ભાવના દર્શાવાય છે એટલું જ નહીં પુત્રીના પિતા સાથેની આત્મીયતાના સંબંધો કેટલા ગાઢ છે એનો પણ અહીંયા અણસાર આપવામાં આવ્યો છે શું કહે છે પોતાના પિતાને મારી સહેજ પણ ચિંતા કરતા નહીં મારી માને સાચો જો એ ભૂલકણી છે એ ચિંતાળું છે એ કશું બોલે તો એની વાતને માઠી ના લગાડતા કે એને કશું તમે કહેતા પણ નહીં હું તમારા સપનાને નીંદરમાં પણ ભૂલતી નથી તમારું સપનું સાકાર કરવા માટે હું અહીંયા આવી છું અને એ સપનું હું સાકાર કરીને જ રહીશ આમ પિતાને એ પોતાનું સપનું યાદ કરાવવાનો પ્રયત્ન કરે છે હવે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો કાવ્ય નીચે આપેલા જે સમાનાર્થી શબ્દો છે વિરુદ્ધાર્થી શબ્દો તળપદા રૂઢિપ્રયોગ અને સ્વાધ્યાય તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે ચેપ્ટર નીચે આપેલા સમાનાર્થી શબ્દો વિરોધાથી શબ્દો તળપદા શબ્દો રૂઢિપ્રયોગ અને સ્વાધ્યાય તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે અને હા વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નીચે આપેલો પાંચમો પ્રશ્ન જે છે કાવ્ય પંક્તિ સમજાવો એ તમારે લખવાનો નથી બરાબર વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ